રાધનપુર શહેરના વણકરવાસમાં રહેતા ભાવેશભાઈ જાદવે પોતાના ઘરની બાજુમાં આવેલી વીજળી થાંભલા નમી જતા અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળતા તો ઉત્તર ગુજરાત વીજ કંપનીને એક વર્ષથી અરજીઓ આપતા હોવા છતાં તંત્રએ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા સોશિયલ મીડિયાનો સહારો લઈ આ બાબત ફેસબુક વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરવામાં આવી હતી આ ફોટા વિડીયોમાં પ્રતીત થયેલ વીજ થાંભલો પડે એમ છે અને મોટી જાનહાની ના થાય તે માટે એક વર્ષથી સતત લેખિત અરજી કરી રહ્યા હતા એવું ભાવેશભાઈએ જણાવ્યું હતું રાધનપુર વીજ કંપની ઓફિસથી કોઈ પણ કામગીરી થઈ નથી જો હવે આ વીજ થાંભલો કોઈની પર પડશે અથવા કોઈ મોટી જાનહાની થશે એની સંપૂર્ણ જવાબદારી ઉત્તર ગુજરાત વીજ કંપનીની રહેશે આનો તત્કાલ નિકાલ લાવવા બધા જ વીજ કર્મચારીને ભાવેશભાઈએ અપીલ કરી હતી આમ એક જાગૃત નાગરિકે વારંવાર લેખિત ફરિયાદ અરજીઓ આપવા છતાં જોખમી થાંભલો નહીં ખસે તો જાનહાની થઈ તો જવાબદાર કોણ જોવું રહ્યું તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવશે કે નહીં પ્રશ્ન છે કે ધાબલો આ ખાસા ટાઈમથી એટલે કે એક બે વર્ષથી રમી ગયો છે બરાબર અને વીજી તંત્રમાં અમે વારંવાર અરજીઓ કરી છે પણ કોઈ તંત્ર દ્વારા કામગીરી થઈ નથી અને આ ધાબલો પડી જશે અથવા તો એમાંથી શોર્ટ સર્કિટ થશે તો એની જવાબદારી કોણ લેશે ચાર દસ નવ નવ ઓગણીસ અને ત્રી ત્રણ બે 3 વીસ ના રોજ અમે ચાર થી પાંચ અરજી કરેલી છે બરાબર હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાણકારી અથવા કામગીરી થઈ નથી બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર